આગળ વધીએ. વડોદરામાં રખડતા ઢોરમાંથી કટકી થતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. ઢોર પાર્ટીના સુપરવાઇઝર શહેરમાં રખડતા ઢોર પકડીને પૈસા લઈને તેને છોડી દેતા હોવાની માહિતી સામે આવી. મેયરે સુપરવાઇઝરને સસ્પેન્ડ કરવાના આદેશ પણ આપ્યા છે. રખડતા ઢોરોનો ત્રાસ બેફામ છે. રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા પશુવતી રાહદારીઓની સાથે પ્રશાસન પણ કંટાળી ગયું છે. વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસને એક અભિયાન છેડ્યું અને રસ્તા પર રખડતા ઢોરને પકડવાનું શરૂ કર્યું. એક મહિનામાં 600થી વધુ ઢોરને પકડી લીધા. પણ કહેવાય છે કે વાડ ચીબડા ગળે તો. પશુમાંથી પૈસા કમાવાનો કિમિયો ઢોર પાર્ટીના સુપરવાઇઝરે શોધી કાઢ્યો. ઢોર પાર્ટી દ્વારા દેખાડા માટે શહેરના વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢોર પકડી પૈસાનું સેટિંગ કરી ઢોર છોડી મૂકતા હોવાનો વિડીયો વાયરલ થયો. શહેરના એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી મેયરને મોકલી દીધો. મેયર સાહેબ શહેરીજનોને રખડતા ઢોરની રંજાડમાંથી મુક્તિ અપાવવાની વાતો કરે છે અને અધિકારીઓ રૂપિયા લઈને પકડેલા ઢોર છોડી રહ્યા છે. સુપરવાઇઝરે પકડેલી ગાયોને સેટિંગ કરી છોડી દીધી હતી. આ વિડીયો શહેરના વાડી વિસ્તારનો છે જ્યાં 3 ગાયને ઢોર પાર્ટીએ પકડી હતી, જે બાદમાં છોડી દેવાઈ. સુપરવાઇઝર પ્રદીપ લોખંડે સામે સ્થાનિકોએ આક્ષેપ કર્યો. વિડીયો વાયરલ થયા બાદ સુપરવાઇઝરને તાત્કાલિક સસ્પેન્ડ કરવા આદેશ અપાયા છે. વડોદરા શહેરમાં 5 ઓક્ટોબરથી મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. તંત્રના દબાણ ખાતાની ટીમ દ્વારા 5 ટીમો બનાવી ઢોરને પકડી રહ્યા છે, જેમાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે. મેયર સાહેબ ઢોલ વગાડીને પોતાની વાહવાહી લૂંટી રહ્યા છે, પણ સુપરવાઇઝર મહેનત પર રીતસરનું પૈસા લઈ પાણી ફેરવતા જોવા મળ્યા. રૂપિયા આપો અને રખડતા ઢોર લઈ જાઓ. આ વિડીયોએ મહાનગરપાલિકાના અધિકારીઓની ઊંઘ હરામ કરી નાખી છે. અંકિત ગોંસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સુરતના પાંડેસરામાં વડોદની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપી ગુડ્ડુ યાદવના રિમાન્ડ પૂરા થતા તેને જેલના હવાલે કરી દેવાયો છે. તો પોલીસે આરોપીના રિમાન્ડ દરમિયાન ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું, જેમાં આરોપીને સાથે રાખીને ઘટના સ્થળ પર તેને લઈ જવાયો હતો. આ ઉપરાંત આરોપી ગુડ્ડુ યાદવનો ગેટ એનાલિસિસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તો જ્યારે આરોપી ગુડ્ડુ યાદવ બાળકીને લઈને નીકળ્યો હતો ત્યારે તેને નજરે જોનાર લોકોના નિવેદન પણ પોલીસે નોંધ્યા હતા. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, આરોપીને હવે જેલના હવાલે કરવામાં આવ્યો છે, શું અપડેટ મળી રહી છે, હવે આગળ શું કરવામાં આવશે? બિલકુલ, જે પ્રકારે પાંડેસરા વિસ્તારમાં દિવાળીના દિવસે જે બાળકી ગુમ થયા બાદ તેની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જોકે પોલીસે માત્ર 4 દિવસમાં ગુનો કરી આરોપીને ધરપકડ કર્યા બાદ તેને ગઈકાલે મોડી સાંજે જેલ હવાલે કર્યો છે. પણ સુરત કોર્ટે અને સુરત પોલીસે જે ઇતિહાસ સચિન પોલીસ વિસ્તારમાં માત્ર 29 દિવસમાં જ આરોપીને આજીવન કેદની સજા ફટકારી. એ જ પ્રકારે આ કેસમાં જે સાક્ષીઓ હતા, જે બાળકીને લઈ જનારા લોકો હતા, તે તમામના નિવેદનો લઈ લેવામાં આવ્યા છે અને આગામી 1 અથવા 2 દિવસમાં આ કેસની ચાર્જશીટ સુરત કોર્ટમાં દાખલ કરવામાં આવશે અને આ આરોપીને પણ કહી શકાય કે 29ની જગ્યા પર ઓછામાં ઓછા દિવસમાં સજા ફટકારાય તે પ્રકારનું પ્લાનિંગ સુરત કોર્ટ અને સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. એટલે કે નાની બાળકીઓ સાથે જે દુષ્કર્મની ઘટનાઓ બને છે તે આરોપીઓને સખતમાં સખત અને સૌથી ઝડપી સજા થાય તે પ્રમાણે સમાજમાં દાખલો બેસાડવાનો પ્રયાસ સુરત પોલીસે શરૂ કર્યો છે. ત્યારે બીજા કેસમાં પણ માત્ર 20-22 દિવસમાં જ આરોપીને સજા મળી જાય તે પ્રકારનું આયોજન સાથેની કામગીરી સુરત પોલીસે શરૂ કરી છે. જી કીર્તેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. વેલકમ બેક. રાજકોટમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદની બાદબાકી કરવામાં આવી. શહેર બાદ જિલ્લા ભાજપના સ્નેહ મિલનમાં બાદબાકી કરવામાં આવી. સાંસદ રામ મોકરિયાનું આમંત્રણ પત્રિકામાં નામ જ ન છાપવામાં આવ્યું. ગોંડલમાં યોજાનારા ભાજપના સ્નેહ મિલનની પત્રિકામાંથી તેમની બાદબાકી કરવામાં આવી. લોકસભાના 2 સાંસદના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જોકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના નામની બાદબાકી કરી દેવામાં આવી. જિલ્લા ભાજપના સૂત્રોનો દાવો છે કે રામભાઈ શહેરમાં આવે તેથી જિલ્લાની પત્રિકામાં તેમનું નામ નથી. શહેર ભાજપના નિમંત્રણ કાર્ડમાં સાંસદ કુંડારિયા અને મોકરિયાનું નામ નથી. પત્રિકામાંથી તેમના નામની બાદબાકી કરી દેવામાં આવી છે. સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદના નામની બાદબાકી કરવામાં આવી છે. સાંસદ રામ મોકરિયાનું નામ આમંત્રણ પત્રિકામાં છાપવામાં જ નથી આવ્યું. સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, આમંત્રણ પત્રિકામાંથી રાજ્યસભાના સાંસદની બાદબાકી કરી દેવામાં આવી છે, શા માટે આવું કરવામાં આવ્યું છે? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અત્યારે રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલનના
कार्यक्रमों योजवामां आवी रह्या छे ने त्यारे गईकाले जे राजकोट शहर भाजपनी जे आमंत्रण पत्रिका के जे स्नेह मिलन माटे बनावामां आवी छे तेमांथी राजकोटना सांसद मोहन कुंडारिया, राजकोट विधानसभा क्षेत्र 70 ना जे धारासभ्य छे गोविंद पटेल तेमज राज्यसभाना सांसद रामभाई मोकरिया छे तेमनु आमंत्रण पत्रिकामां नाम नथी छापवामां आव्युं एटले के तेमनी बादबाकी करवामां आवी छे। बीजी तरफ हवे राजकोट जिला भाजपना स्नेह मिलन कार्यक्रम के जे गोंडलनी अंदर योजावानो छे तेनी पण आमंत्रण पत्रिका सामे आवी छे ने ते आमंत्रण पत्रिकानी अंदर चोक्कस राजकोटना सांसद मोहन कुंडारिया तेमज पोरबंदरना सांसद रमेश तडुकनुं नाम छे ते छापवामां आव्युं छे, परंतु राज्यसभाना सांसद जे रामभाई मोकरिया छे तेमना नामनी बादबाकी करवामां आवी छे। जिल्ला भाजपना सूत्रोनुं जो मानीए तो रामभाई मोकरिया शहेरमां आवे छे તેથી જિલ્લા ભાજપની આમંત્રણ પત્રિકામાં તેમનું નામ નથી, તો બીજી તરફ રાજકોટ શહેર ભાજપના જે સૂત્રો છે તેઓ કહી રહ્યા છે કે જે પ્રમાણે પાર્ટીની ગાઈડલાઈન હતી તે જ પ્રમાણે જે આમંત્રણ પત્રિકા છે તે તૈયાર કરવામાં આવી છે। પ્રિયંકા જી બિલકુલ અંકિતા, આભાર આપનો આ તમામ જાણકારી માટે। રામભાઈ શહેરમાં આવતા તેમનું નામ જિલ્લાની આમંત્રણ પત્રિકામાં ન છાપવામાં આવ્યું હોવાનું સૂત્રો તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે। જાહેર માર્ગો પરથી નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવવાના રાજકોટ અને વડોદરા મહાનગરપાલિકાના નિર્ણય બાદ હવે રાજ્યભરમાં આ મુદ્દે ચર્ચાએ વેગ પકડ્યો છે, ત્યારે રાજ્યના મંત્રીએ પણ રહેણાંક વિસ્તારમાંથી આવી લારીઓ હટાવવાની વાતને સમર્થન આપ્યું। રાજકોટ અને વડોદરામાં જાહેર ફૂટપાથ પર અને રહેણાંક વિસ્તારની આસપાસ રોડ પર લારી કે ફૂડ સ્ટોલ બનાવીને નોનવેજ અને ઈંડાની બનાવટો વેચવા પર પ્રતિબંધ લગાવી દેવાયો। રાજ્યના મહેસૂલ તથા કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને આ મામલે પૂછવામાં આવતા તેમણે નિર્ણયને આવકાર્યો, સાથે જ તેમણે કહ્યું કે ફૂટપાથ પર થતી આવી કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ બંધ થવી જોઈએ। એની અંદર બીજું ત્રીજું વેચવાનું, ઈંડા વેચવાના, એની ભયંકર વાસ આવતી હોય છે અને મોટાભાગના લોકોને નાપસંદ હોય છે, અને જાહેરમાં ખુલ્લું રાખીને કેવી રીતે કરી શકાય? અને એન્ક્રોચમેન્ટ છે, આ ફૂટપાથ એ રાહદારીઓ માટેનો ફૂટપાથ છે, એ ફૂટપાથ ઉપર આવા જે લોકો બેસે છે એમને તો બિલકુલ સહન કરી શકાય જ નહીં। રાજેન્દ્ર ત્રિવેદીના મતે જાહેરમાં માંસ મટન કાપવાના કારણે અનેક લોકોની લાગણીઓ દુભાય છે, સાથે જ રોડ પર દબાણ કરનારા અન્ય વેપારીઓને પણ તેમણે ચેતવ્યા। આમાં કોઈ વિષય ચર્ચાનો છે નહીં, આ બહુ જ કોમન સેન્સની વાત છે, નાગરિક સુવિધાની વાત છે અને નાગરિકોની સમજદારીની વાત પણ છે। ભાવનગર મહાનગરપાલિકાએ નોનવેજ અને ઈંડાની લારીઓને જાહેરમાં દૂર કરવાનો આદેશ આપી દીધા છે। સ્ટેન્ડિંગ ચેરમેન હિરુ ધામેલિયાએ કહ્યું કે સ્ટેન્ડિંગ કમિટીમાં જાહેર રસ્તા ઉપર નડતરરૂપ લારીઓ દૂર કરવા નિર્ણય કરાયો છે, જો કોઈ એક વેપારી 3 વખત પકડાશે તો તેના પર પોલીસ કાર્યવાહી કરવાનું પણ ભાવનગર મહાનગરપાલિકા મન બનાવી ચૂકી છે। જાહેર રસ્તાઓ ઉપર ઈંડા, ફિશ, નોનવેજની જે લારીઓ ખડકાતી હોય છે અને લોકોને પોતાને ન ગમતી વસ્તુ હોય તેવી વસ્તુઓ રોડ ઉપર થતી હોય તો નુકસાન થવાના કારણે અમે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરીએ છીએ કે ભાવનગરના જાહેર રસ્તાઓ કે જ્યાં તકલીફ થતી હોય તેવા રસ્તા ઉપર કોઈ પણ લારી હશે કે કોઈ પણ નોનવેજની ખુલ્લી જાહેર દુકાન હશે તો એને તાત્કાલિક સીલ કરવામાં આવશે, લારી હશે તો ઉપાડી લેવામાં આવશે, એનો દંડ કરવામાં આવશે, અને જો એકનો એક ઓનર 3 વખત પકડાશે તો એમની ઉપર પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે અને આનું તમામ કામનું વિડિયો રેકોર્ડિંગ પણ રાખવામાં આવશે। જૂનાગઢ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ ચેરમેને પણ આદેશ આપ્યો છે, મહાનગરપાલિકાની હદમાંથી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવાનો આદેશ આપ્યો છે। સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશ ધુલેશિયાએ આદેશ કર્યો છે, મહાનગરપાલિકાના અધિકારીઓએ આદેશ કર્યો છે કે નોનવેજ, ઈંડા અને અન્ય ખાદ્ય સામગ્રીની લારીઓ હટાવવામાં આવશે, મુખ્ય માર્ગો પ્રવેશદ્વારની પાસે નડતરરૂપ લારીઓને દૂર કરવાનો આદેશ અપાયો છે। લોકો આપણે કોઈ પણ લોકોને ટ્રાફિકના અડચણરૂપ ન થઈએ, ધંધો કરીએ, ધંધા માટેની કોઈ આપણે ના નથી, આપણા ગલ્લા ઉપર આપણા જે કાંઈ ટ્રાફિકના અડચણરૂપ ન આવીએ એના માટે
અને એક ધાર્મિક જૂનાગઢ નગરી છે નરસૈયાની, અને ગિરનાર અવડો મોટો આવતો હોય, આવા મોટા ધાર્મિક સ્થળો ઉપર યાત્રાળીઓ આવતા હોય અને કોઈની લાગણી ન દુભાય અને કોઈનું અંદરથી એવું ન થાય કે આપણે ફૂટપાથ ઉપર ચાલવા માટેની પણ જગ્યા નથી. એટલા માટેના જે કાંઈ નિર્ણય કરેલા છે કોર્પોરેશને એ તદ્દન તાકાતથી અને તદ્દન એની સફાઈ અને ઝુંબેશ ફૂલ જોરથી ચાલુ કરવામાં આવશે. રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર સુઈ જતા ભિક્ષુકોને રેન બસેરામાં મોકલવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકાને ફરિયાદ મળી રહી હતી કે કેટલાક ભિક્ષુકો તેમજ પાથરણાવાળા રેસકોર્સ રિંગ રોડ પર સુઈ જતા હોય છે, ત્યારે રાત્રિ દરમિયાન રાજકોટના મેયર પ્રદીપ દવ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સહિતના પદાધિકારીઓએ તેમજ અધિકારીઓ રાત્રે ચેકિંગ માટે નીકળ્યા હતા. આ દરમિયાન કેટલાક ભિક્ષુકો તેમજ પાથરણાવાળા ફૂટપાથ પર સૂતા હોવાનું સામે આવ્યું, ત્યારે તમામ લોકોને સમજાવીને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી આપી તમામને રેન બસેરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. આવો રાજકોટ શહેરનો આર્ધસમા રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને અમુક ભિક્ષુક લોકો એ ફૂટપાથ ઉપર સૂતા હોય છે, સાથે જ ફુગ્ગા વેચવાવાળા અથવા અન્ય પ્રકારના જે નાના ધંધા કરતા હોય છે એ રેસકોર્સમાં જ પડ્યા પાથરિયા રહે છે એવી કોર્પોરેશન પાસે ફરિયાદો આવેલી હતી. આજે જે કોઈ પણ લોકો આજે રેસકોર્સ રિંગ રોડ પર ફરતે એ ભિક્ષુકો હોય કે અન્ય પ્રકારના આવા લોકો જે અહીંયા પોતે સૂવે છે રાત્રે, એ તમામ લોકોને સમજાવીને રેન બસેરા માટે શિફ્ટ કરવાના છીએ, અને સાથે જ એની તકેદારી પણ રાખવાના છીએ કે ફરીથી આ લોકો છે એ અહીંયા ફરીથી અહીંયા ન આવે. જે આપણે રેસકોર્સમાં ડ્રાઈવ લીધી છે અને એમાંથી જેટલા લોકો ત્યાં સૂતા હતા એ લોકોને બસની વ્યવસ્થા કરીને નાઇટ શેલ્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. એવી ડ્રાઈવ સતત ચાલતી રહેશે અને આપણે એક બિહેવિયરલ ચેન્જ લાવી શકશું કે ભલે ધંધા જ્યાં કરતા હોય, જ્યારે મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી આપતી હોય તો આ લોકો સોવાની વ્યવસ્થા પોતાની નાઇટ શેલ્ટરમાં જ કરે. સમગ્ર રાજ્યમાં એક નર્મદા એક એવો જિલ્લો બનશે કે જ્યાં ગરીબ અને ભિક્ષુક જોવા નહીં મળે. નર્મદા જિલ્લામાં નોંધારાનું આધાર નામનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં વેબસાઇટ અને લોગોનું મુખ્યમંત્રીએ લોન્ચિંગ કર્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા 4 મહિનામાં 133 જેટલા ભિક્ષુકોને સહાય મળી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. બિનહરીફ પહેલા જ બિનહરીફ જાહેર થઈ ચૂકી. સુરતમાં ડ્રગ્સ બનાવવાની લેબ પકડાઈ. પુણેની નિયોન ચેકપોસ્ટ પાસેથી ઝડપાયેલા રાજસ્થાની